આગળ વધીએ, વાત કરીએ હવે દિગ્ગજ બાસ્કેટબોલ પ્લેયરની. તો તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. હેલિકોપ્ટર ક્રેશમાં દિગ્ગજ ખેલાડીનું નિધન થયું છે. કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. તેમની સાથે તેમની દીકરીનું પણ મોત નિપજ્યું છે. કોબીના ફેન્સમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. શોકની લાગણી ફરી વળી છે. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં બ્રાયન સહિત 9 લોકોના મોત નિપજ્યા છે. બ્રાયન તેમની પુત્રી સહિત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. જોકે આ દુર્ઘટનામાં તેમનું મોત થતા તેમના ચાહકોમાં હાલ શોકની લાગણી ફરી વળી છે. કોબી બ્રાયન્ટનું આ પ્રકારે નિધન કોઈએ વિચાર્યું સુધા ન હતું. ચાહકો સ્તબ્ધ છે, દુઃખ અનુભવી રહ્યા છે, શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ બ્રાયન અંગે નિવેદન આપવામાં આવી રહ્યું છે. અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. કેતન, બાસ્કેટબોલ બ્રાયન અંગે વાત કરીએ તો ચાહકોનો એક મોટો વર્ગ હતો અને અત્યારે તેમના નિધનથી કેવા પ્રકારની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે? દીપા, બિલકુલ એક જબરદસ્ત સમાચાર કહી શકાય કે જેમાં એનબીએ ના દિગ્ગજ ખેલાડી ન માત્ર અમેરિકા પરંતુ વિશ્વભરમાં એનબીએ નો પ્રચાર પ્રસાર અને એનબીએ જો આટલી ઊંચાઈએ પહોંચ્યું હોય તો તેનું તેવા એક બ્રાન્ડ એમ્બેસેડર સમાન ખેલાડીનું જયારે નિધન થાય ત્યારે શોકની લાગણી જરૂર તેના ફેન્સમાં સરતી હોય છે. ને અત્યારે હાલ અમેરિકામાં જો વાત કરીએ તો અમેરિકાના ઘણા એવા શહેરમાં તેની પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે. ફેન્સ તેને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે, ચાહે સોશિયલ મીડિયા હોય કે પછી રૂબરૂ જે જગ્યાએથી રમ્યો હતો. ખાસ કરીને લોસ એન્જલસ લેકર્સની જો વાત કરીએ, લોસ એન્જલસ લેકર્સને અત્યારની સુધીની ઊંચાઈ ઉપર પહોંચાડવામાં આ ખેલાડીનું એક જબરદસ્ત યોગદાન હતું. અને 5 વખત તેણે પોતાની ટીમને ચેમ્પિયન બનાવ્યું હતું. 20 વર્ષના તેના કરિયરમાં તેને લોસ એન્જલસ લેકર્સને સૌથી વધારે ચેમ્પિયન બનાવવાનો એક મોટો ફાળો હતો. 2018માં એક શોર્ટ એનિમેટેડ ફિલ્મ તેણે લખી હતી, ડિયર બાસ્કેટબોલ. તેને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો. એટલે આ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કોબી બ્રાયન્ટ વિશ્વભરમાં કેવી રીતે પ્રખ્યાત હતો અને તેના અનેક ફેન્સ હતા. આ ઉપરાંત ટોપ 10 જે કમાણી કરનારા જે ખેલાડી હતા તેમાં પણ તેને સ્થાન મળ્યું હતું. અને કૈલાબ ખાસમાં તેનું હેલિકોપ્ટર જયારે સંતુલન ગુમાવીને નીચી પડ્યું ત્યારે એક વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ચૂકી છે. જી બિલકુલ, આભાર કેતન માહિતી આપવા માટે. શોકની લાગણી ફરી વળી છે તેમના ચાહક વર્ગમાં. બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી તેઓ રહ્યા છે, તેમનું નિધન થયું છે. કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું.